જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન માં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 NCERT વિષય સામાજિક વિજ્ઞાન। તો મિત્રો આપણે આજે આ વિડિયો માં પ્રકરણ નંબર 1 ભારતનો વારસા વિશે જોઈશું। પ્રશ્ન: પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો। અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે। ભારતની પ્રજા વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે। મનુષ્ય, પ્રાણી અને પશુ પંક્ષીઓ આહાર એ વનસ્પતિ પર આધારિત છે। આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને તેને પૂજવામાં આવે છે। વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે। અનોજ, કઠાળ, તેલીબિયા, છોડ, ધાન, ધાન્ય, લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે। આમળા, બહેડા, કુવારપાઠું, અડુસી, લીમડો વગેરે ઔષધિઓએ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે। મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે। આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।